સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જીએનએફસીબી ભરૂચ દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના વિક્રેતાઓની શિબિર યોજાઈ હતી. હિંમતનગર ખાતે આજે જીએનએફસીબી ભરૂચ દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના વિક્રેતાઓ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત 50 જેટલા વિક્રેતાઓને સંબોધન કરતા જીએમએફસીબીના રાજ્યના વડા જીકે પટેલ આજના સંદર્ભમાં રાજ્ય લેવલે ખાતરની પરિસ્થિતિ તથા સરકારની વિવિધ યોજના તેમજ ડીબીટી યોજનાઓ વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો એરિયા ઓફિસ મહેસાણાના એરિયા મેનેજર એસકે કોઠારીએ બજારમાં વેચાતા હલકી ગુણવત્તાના ખાતરોની સામે જીએમએફસીના ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ કરવા ભાર મૂકેલ હતો. તો ગુજરાત એગ્રોના હસમુખભાઈ પટેલે ઉપસ્થિત વિક્રેતાઓની સમસ્યાઓ સાંભળી અને નિરાકરણ લાવવા બાંહેધરી આપેલ તેમજ જીએનએફસીના ઉચ્ચ ગુણવત્તાયુક્ત નર્મદા ફોર્સ જેવા ખાતરોનું વેચાણ કરી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા સલાહ આપેલ. તો કંપનીના સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ એચસી દવેએ જિલ્લામાં ખાતરના વેચાણની આંકડાકીય માહિતી આપેલ તેમજ આવનાર વર્ષોમાં વેચાણમાં 50% જેટલી વૃદ્ધિ કરવા સર્વે વિક્રેતાઓને હાંસિલ કરેલ. તો રતિભાઈ પટેલ હિંમતનગર દ્વારા કંપની દ્વારા આવી શિબિર યોજાયા બાદ અધિકારીઓનો આભાર માન્યો હતો. તો સમગ્ર શિબિરનું સફળ સંચાલન રસિકભાઈ પટેલ જીએનએફસી ડેમય દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજી.